चैनल कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके द्वारा संचालित गुजराती कार्यक्रम एक मुलाकात में आपनु स्वागत करता मने आनंद थाय छे। मारु नाम इम्तियाज पटेल नरेडिया वाला छे अने हूँ गुजराती विभाग एक मुलाकात कार्यक्रम नो संचालक छु। जेम के आप सौने खबर ज छे के बी बस ना कार्यक्रमो अने आ विभाग ये आपनो सौनो विभाग छे। आ विभाग में आपने बधाने रस पड़े रुचि पड़े एवा विषयों ने आवरी लेवाना हमारा प्रयत्न होय छे। ए विषय पर अमे लोको चर्चा पण करता होय छे। ए चर्चा पछी सामाजिक होय आर्थिक होय राजकीय होय धार्मिक होय या तो पछी जूनी पेढ़ीना प्रश्नो होय नवी पेढ़ीना प्रश्नो होय या बीजा अमुक एवा विषय होय ए विषय ने आवरी लेता अमे अलग अलग महानुभाव ने स्टूडियो में बोलावी एक मुलाकात कार्यक्रम में एमनी साथे बेसी विषयों पर रसप्रद चर्चाओं करी एमांथी कंईक आपणे जाणवानुं मळे कंईक आपणे शीखवानुं मळे ए हेतुथी आ कार्यक्रम अमे आप सुधी पहोंचाडी रह्या छे। मारुं नाम इम्तियाज पटेल वरडियावाला छे अने आप जोई रह्या छो एक मुलाकात। आजे एक मुलाकातमां आपणी साथे जनाब युसुफ मोहम्मद सिद्धार्थ साहेब छे जेओ लेस्टर यूकेमां स्थायी छे। બ્રિટનમાં આપણા સમાજમાં જે થોડા યુવાનો છે જેઓ ખૂબ જ પ્રવૃત્તમય છે અને સમાજ સેવાના ક્ષેત્રે અત્યંત કાર્યશીલ છે તેમાંના યુસુફભાઈ એક છે। તેઓ લેસ્ટર સ્થિત છે। તેમના રસના ક્ષેત્રોમાં લોકસેવા ઉપરાંત સમૂહ માધ્યમોમાં પણ તેઓ વિશેષ રુચિ લે છે અને વિશ્વના પ્રવાહોથી તેઓ સંપૂર્ણપણે સભાન છે અને એનું એક કારણ એ છે કે તેઓ સતત વિચારે છે સતત વાંચે છે અને સતત અભ્યાસ કરતા રહે છે। આ ઉપરાંત યુસુફભાઈ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ ઘણો રસ લે છે અને બ્રિટનમાં યોજાતા સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ સક્રિય રીતે ભાગ લે છે અને પોતાનું પ્રદાન આપે છે। તો આજે આ વિવિધ ક્ષેત્રોમાં તેમના મંતવ્યો જાણવાની અનુભવો જાણવાની આપણે કોશિશ કરીશું આપણે પ્રયત્નો કરીશું। સો બી બઝ ટીમ વતી શ્રોતાઓ વતી અને દર્શકો વતી યુસુફભાઈ સિદ્ધાર્થનું એક મુલાકાત કાર્યક્રમમાં સ્વાગત કરતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે। યુસુફભાઈ આપનું સ્વાગત છે આપને। સલામ અલૈકુમ વરહમતુલ્લાહ। વાલેકુમ સલામ યુસુફભાઈ। તો સૌપ્રથમ અમારા શ્રોતાગણોને અને દર્શક મિત્રોને તમારા બેકગ્રાઉન્ડ વિશે જો થોડી માહિતી આપશો તો અમને રસ પડશે એમાં તમારો જન્મ તમારું બાળપણ અને શિક્ષણ કઈ જગ્યાએ આપેલું। યુસુફભાઈ સૌપ્રથમ તો હું આપનો આભારી છું કે તમે મને આ તક આપી અને આજે આપણી વાતો છે એ સમાજમાં એક એવું કામ તમે લઈને ચાલો છો કે જેની ખૂબ જરૂરી છે। તમે મારા પરિચયમાં પણ તમે કહ્યું કે મીડિયાની વાત કરીને મીડિયા સાથે થોડો મને રસ છે પણ એની સાથે સાથે તમે એક જે વાત કરી કહ્યું કે જે પેલા થોડા ઘણા સમાજના યુવાનો છે તો તમે મને યુવાનોમાં ગણ્યો આપનો ખૂબ ખૂબ આભાર। ક્ષમતા નથી કે હું યુવાનોને શરમાવી શકું પણ તમે વાત કરો છો તો મારું બાળપણની વાત કરું। મારો જન્મ હાલા કરીને એક ગામ છે એ ખૂબ નાનું ગામ છે અને સાંભળ્યું હશે ઘણા બધા ચીખલી નવસારી જિલ્લો જે છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું એક ગામ છે અને એ મારું જે ગામ છે ઠાલા એ બિલકુલ ચીખલી સાથે જોડાયેલું છે। જેવી રીતે અમુ લેસ્ટરમાં રહીએ છીએ તમારું લેસ્ટર અને ઓડબી જે હોય એવી રીતે એકબીજા સાથે બિલકુલ નજીકમાં હોય તેવી રીતે અને હવે અમારા ગામનો વિસ્તાર તો વધ્યો નથી પરંતુ ચીખલી સાથે એવી રીતે સંકળાઈ ગયું છે કે ત્યાં આગળ ચીખલીની જે વિકાસ થતો જાય છે એ લગભગ અમારા ઠાલા અને અમારા આજુબાજુના બીજા ગામોમાં જ થાય છે। અમારું ગામ ખૂબ નાનું છે વસ્તી ખૂબ ઓછી છે પરંતુ જ્યારે મારો પરિચય આપું તે પહેલાં હું ગામ વિશે થોડી વાત કરું તો જે આપણી જે જૂની યાદો જે હોય એ પણ આ તમારા સવાલ દ્વારા તમારા પ્રશ્નમાં મને અત્યારે યાદ આવી રહી છે। ચોક્કસ એ ગામની અંદર મારું બાળપણ વીત્યું। મારું ગામ મને ખૂબ ગમે દરેકને ગમે આપણી માતૃભૂમિ છે અને જ્યાં આપણો જન્મ થયો હોય એને આપણે ભૂલી ન શકીએ એક સ્વાભાવિક છે। તો મારા ગામમાં જે બીજી એક વાત ખાસ જે છે કે જે દરેક સમાજના લોકો વસે છે મુસ્લિમ છે હિન્દુ છે આહિર ભરવાડા આપણે કહીએ
હળપટી લોકો છે, કુંભાર લોકો છે, દેસાઈ લોકો છે, ત્યાં એ બધી જુદી જુદી વસ્તીઓ જે છે અને સાથે જે ચીખલી છે ત્યાં પણ હિન્દુઓની વસ્તી વધે. અમારા ગામની અલહમદુલિલ્લા એકતા ખૂબ સારી છે. અમારા ગામના મારા માસીભાઈ એક સરપંચ હતા ઇબ્રાહીમભાઈ પટેલ કરીને, એમનો મારા જીવનમાં મને એમનો ખૂબ સહકાર પણ મળ્યો છે. 25 વર્ષ સુધી એક ધારા સરપંચ તરીકે એમણે ગામની સેવા બજાવી. મુસ્લિમ સમાજની જે સંસ્થાઓ હતી, ટ્રસ્ટ, મસ્જિદ, મદરેસા, એમાં તો એમણે ખૂબ સક્રિય કામ કર્યું. પરંતુ મારા વાલિદ સાહેબ એ કમિટીના સભ્ય હતા, એમની સાથે એમણે અને એમને કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર એવું ચૂંટાયા હતા. જોકે અમારા ગામમાં જે મુસ્લિમોની વસ્તી હોય તો 70 ઘરો હતા એ વખતે, 70-80 ઘરો, અને વસ્તી જોઈએ તો કદાચ 300 માણસો જોઈએ. બાકીની જે વસ્તી હતી લગભગ 80-90% બિન મુસ્લિમોની હતી. પણ સરકાર અને એકબીજાના વચ્ચે સમજદારી હતી. આ થોડી મારા ગામની, મારું બાળપણ જે ગામની અંદર વીત્યું એ ગામ વિશે. મારો જન્મ ઠાલા ગામમાં થયો, મારું પ્રાથમિક શિક્ષણ પણ અમારા ગામમાં જ મેં લીધું. પણ એ તે વખતે અમારા ગામની અંદર 3 ધોરણ સુધીની શાળા હતી અને 2 શિક્ષકો હતા. એક શિક્ષક જે હતા રસૂલ મિયાં, હજરત મિયાં શેખ, અને ત્યાર પછી બીજા જે શિક્ષકની નિમણૂક થઈ એ હતા ઠાકોરસિંહ રામસિંહ પરમાર, એ મારા ગુરુ. અને તે વખતે હું 3જા ધોરણની અંદર હતો. તો પહેલાં 2જા ધોરણની અંદર 1 શિક્ષક અને 3 ધોરણ, 3જા ધોરણની અંદર આવ્યો ત્યારે એમની નિમણૂક થઈ અમારા ગામની અંદર. અને અમે 7 વિદ્યાર્થી કે 8 વિદ્યાર્થીઓ હતા એક વર્ષની અંદર. તો ગામના તે વખતના જે સરપંચ હતા એમણે એક ટેબલ આપ્યું એમના ઘરેથી, મોટું ટેબલ. અને ઇમ્તિયાઝભાઈ એ ટેબલમાં, એટલે બ્લેકબોર્ડ પણ નહીં હતું, તો અમે એ ટેબલના ફરતે ઊભા રહેતા હતા અને એ અમને સ્લેટની અંદર દાખલાઓ ગણાવતા હતા, સ્લેટની અંદર લખીને અમને ભણાવતા. પછી તો 7 ધોરણની શાળા થઈ, શાળાનું એક અલગ મકાન પર થયું, તેમાં પણ અલહમદુલિલ્લાહ હું જ્યારે ત્યાં હતો એ દરમિયાન જ થયું. એટલે આઈ વોઝ અ પાર્ટ ઓફ ઇટ, નોટ ડાયરેક્ટલી, બિકોઝ અમારા ફેમિલીના મારા માસીભાઈ વગેરે સરપંચ હતા, મારા ફાધર વગેરે એમાં ઇન્વોલ્વ હતા, એટલે થોડું મારે રસ લેવો પડતો. અને પહેલાંથી મને આવી બધી પ્રવૃત્તિઓમાં રસ ખરો, તે એક વાત થઈ. ત્યાર પછી મારે 4થા ધોરણથી, અમારા બાજુમાં મેં વાત કરી દો આગળ કે ચીખલીમાં અમારે ત્યાં પ્રાથમિક શાળા હતી, એટલે 4થી 7 ધોરણ સુધીનું મારું શિક્ષણ ચીખલી કુમાર શાળાની અંદર થયું. આજે પણ મને મારા જે શિક્ષકો હતા એમના નામ મને આજે પણ મને યાદ છે. અને ત્યાર પછી ત્યાં 7 ધોરણનું પૂરે, પછી માધ્યમિક શિક્ષણ માટે અમારા ગામની નજીકમાં આલીપુર કરીને ગામ છે, તો આમ તો ચીખલી નજીક હતું પણ લગભગ તે વખતે થોડું એ પ્રકારનું વાતાવરણ હતું કે આલીપુર હાઈસ્કૂલમાં જવું, અને આલીપુર અમારા ત્યાં બસમાં અમે જતા અને બસનો પાસ કદાચ મને 3 કે 5 રૂપિયા હતા તે વખતે આવવા જવાનો, એટલે અમે બસમાં જતા આલીપુર હાઈસ્કૂલમાં. ત્યાં અમે SSC પાસ કર્યું. ત્યાર પછી હું ન્યુ SSC જે કહેવાય એનો વિદ્યાર્થી, એટલે મારું મને લાગે કે 2જું કે 3જું વર્ષ હતું. એટલે મારે પછી પાછું હાયર સેકન્ડરી 11 અને 12 કરવા માટે હું ફરી પાછા ચીખલી દાદાભાઈ અડલજી ઇટાલી હાઈસ્કૂલમાં આવ્યો, ત્યાં 2 વર્ષ કર્યા. પછી થોડી વાત કરીએ તો આપણે ઘરનું વાતાવરણ, થોડીક આર્થિક સ્થિતિ એ બધું વિચારવું પડે. એટલે અમારા ગામની સાથે જે ચીખલી કોલેજ હતી નજીકમાં, 2 માઇલ, પણ અમારા ગામથી કોલેજનું મકાન પણ જોઈ શકાય એટલું. મારી પાસે સાયકલ પણ નહીં હતી, મારી પાસે કોઈ વાહન નહીં હતું. આજે વિદ્યાર્થીઓ અમારા કુટુંબના અને તમે પણ જોવો છો, આજે ત્યાં આગળ મોટરસાયકલ અને કારમાં ભણવા માટે, હું ચાલતો ભણવા માટે જતો. અને પ્રાથમિક શાળામાં જ્યારે અમે ભણવા જતા અમારી પાસે ચંપલ નહીં હતી, અમે ઉઘાડા પગે જતા હતા, અમે ચંપલથી પહેરતા હતા. અને એ નહીં હતી, કદાચ હોય બી, પણ એવું એક રિવાય, અમે ઉઘાડા પગે 3 માઇલ સુધી ઉઘાડા પગે ચાલીને જતા. થોડા વર્ષો અગાઉ હું જ્યારે ઇન્ડિયાની મુલાકાતે ગયો તો 2-4 ડગલામાં ઉઘાડા પગે મને ચાલવાની ઈચ્છા થઈ આવી, કેમ કે મને એમ થયું કે જે વાત હતી એ ફરી પાછી રિપીટ થઈ ગઈ. પણ આ વાત મારે જાહેરમાં નહીં કહેવી જોઈએ વધારે, પડતી મારી પોતાની અંદર વાત છે અને મારી પોતાના ઇમોશન્સ છે. પણ પછી ચીખલી કોલેજની અંદર ગયા, એ કોલેજનું અમારા સાથે ખૂબ નજીક ન હોવાથી ઘણું કનેક્શન હતું જોડા. ત્યાં મેં બીકોમ કર્યું 3 વર્ષ. ત્યાર પછી મને એવું હતું પહેલાંથી કે થોડું શિક્ષણ લેવું. અમારા ગામ ચીખલીના સાથે સંકળાયેલો, પણ શિક્ષણ લેવાવાળા ઓછા. એનું કારણ એ હતું કે ગામની અંદર ગરીબ હોય અને ગરીબ અને કોઈ પ્રકારનું વધારે માર્ગદર્શન નહીં મળે, એટલે ગામ સાથે બીજા ગામના લોકો અમારા ગામમાં રહીને ચીખલીમાં ભણતા હતા કે એ રીતે ચીખલીમાં રહીને ભણતા હતા. પણ થોડું આમ ગરીબ અને બહુ ખબર નહીં પડે એજ્યુકેશનનું, એટલે
તો જે થોડા માણસો જે હતા એમાંનો હું એક છું. તો ત્યાં મેં બીકોમ કર્યું. ત્યાર પછી મને ઈચ્છા થઈ કે મારે હજી આગળ ભણવું, એટલે મને વિચાર્યું કે હવે શું કરે, એટલે મેં એમ કોમ કર્યું, માસ્ટર ઓફ કોમર્સ. એના માટે તે વખતે સુરતમાં કેપી કોમર્સ કોલેજમાં સગવડ હતી, પરંતુ તે જ વર્ષે એમણે શાહ એન એચ કોમર્સ કોલેજ વલસાડ તીથા રોડ ઉપર કોલેજ છે, આખું એક કેમ્પસ છે, હું અત્યારે ગયેલો ત્યારે ત્યાં ગયા થોડા વખત પહેલાં. એ તે વખતે ડૉક્ટર વિજય ભાનુટિયા કરીને પ્રિન્સિપાલ હતા, અને હમણાં તો ડૉક્ટર જી એમ નાયક સાહેબ કરીને છે. હમણાં લંડનમાં આવેલા જાન્યુઆરી, તો મારો ફોન દ્વારા એમનો કોન્ટેક્ટ થયો હતો. એમની એક વાત કરીને કે હું કોલેજમાં ગયેલો હતો, એમને ખબર હતી, એમણે મને ઈમેલ દ્વારા મારો સંપર્ક કર્યો અને મને તમે એમને ફોનથી વાત કરી. ખાલી બે કે ત્રણ દિવસ માટે ઇન્તેખાબભાઈ અંસારી, જે ખરોડ કોલેજના પ્રિન્સિપાલ છે, એ અને આ ડૉક્ટર જી એમ નાયક સાહેબ, એ લોકો કંઈ લેક્ચર પેપર પ્રેઝન્ટ કરવા માટે આવ્યા. તો મેં જ્યારે એમની સાથે ફોનથી વાત કરી, પછી એમનો જે રિસ્પોન્સ મળ્યો તે બી મારે તમને કહેવું જોઈએ, જેથી લોકોને ખબર પડે કે એમણે મને એવો રિસ્પોન્સ આપ્યો કે મને કહે કે યુસુફભાઈ, અમે લંડનની અંદર જે ત્રણ ચાર પાંચ દિવસ જ રહ્યા, મેં ખાલી ફોનથી વાત કરી, એમાં એમ કે અમને એવી લાગણી પેદા, એવી લાગણી જન્મી કે જાણે કે અમારા કોઈ નજીક ન હોય તેમાં તમે એક જ હતા. તો એ આપણા માટે એક પોઝિટિવ અને સારો મેસેજ છે. અને જ્યારે અબ્દુલ કરીમભાઈ ઘેવારા હમણાં વિઝિટ ઉપર ગયેલા ઇન્ડિયા, ત્યારે બી એમને બી ફોન, એમણે ફોન કર્યો, ત્યારે બી એમણે એ જ વાત કરી. તો મેં ત્યાં આગળ એમ કોમ કર્યું, ત્યાર પછી હજી મારે આગળ ભણવું હતું, એટલે પૈસા બી આપણને જોઈએ. હવે જ્યારે હું ભણતો હતો તે વખતે હું પાર્ટ ટાઈમ કોઈક જગ્યાએ નોકરી કરતો, અને એ નોકરીમાંથી જે બે ત્રણ કલાક મારા જતા, એમાં 100 રૂપિયા મહિનાના કે 75 રૂપિયા મને મળતા. તેમાંથી મારી પાસે ઘડિયાળ નહીં હતી, એમાંથી પૈસા ભેગા કરીને મેં સાયકલ લીધી. પછી આપણે કપડાં બી, સાચી વાત કરું હું તમને, બે કે ત્રણ જોડી કપડાંથી આખા 3 વર્ષની કોલેજ મેં પૂરી કરી હશે કદાચ. આ કહેવા જેવી વાત નથી મારી, પણ હવે તમારો આ વિષય છે, તમે મને સવાલ પ્રશ્ન પૂછ્યો એટલે મારે જવાબ આપવો જોઈએ. અને એ જે વાત છે, તો એ ત્યાંથી પછી એટલે મેં વિચાર કર્યો હવે શું કરે, તો મેં પછી LLB જોઈન કર્યું, ડિન્સા ડાબુલવા કોલેજ નવસારી. ત્યાં પણ એક બે વાર ફરી પાછું જવાનું થયું, હવે તો બદલાઈ ગયા છે. અને તો ત્યાં ડિન્સા ડાબુલવા કોલેજમાં LLBનો એક બે વર્ષનો કોર્સ હોય અને બીજો 3 વર્ષનો હોય, તો મેં 3 વર્ષ પૂરા કર્યા. એ દરમિયાન, એ 3 વર્ષ દરમિયાન મેં સુરતમાં નોકરી કરી. સુરતમાં એક જગ્યાએ નોકરી કરી, ત્યાં 6 મહિના મેં નોકરી કરી. અને એ કોઓપરેટિવ સોસાયટી હતી, મને કોઓપરેટિવ સોસાયટીનો થોડો અનુભવ, મારો મિત્ર છે ચોક્કસ જ્યારે ત્યારે બોટસ્વાનામાં, એ મને લઈ ગયેલા અને એમના મારફતે મારે ત્યાં સંપર્કો થયેલા. અને એ સુરતની નોકરીની જે વાત છે એ પણ ખૂબ સરસ છે, એનાથી મારી એક હિંમત વધી. તો એ 3 મેં નોકરી કરી, એની સાથે સાથે હું LLB કરતો રહ્યો. એટલે નવસારી ડાબુલવા કોલેજમાં હું LLB કરું અને સુરત મને નોકરીએ જવાનું. એટલે હું સવારે મારા ગામમાંથી, કદાચ હું અને એક બીજા, અમે સવારે ગામમાંથી પહેલાં નીકળી જઈએ અને રાત્રે ગામમાં બધાને છેલ્લો હું આવું રાત્રે 10 વાગે. મારી મધર મારી વાળ જોતા હોય, મારી માસી મારી વાળ જોતા હોય, મારા ફાધર, મારી ફેમિલીને, મારા ભાઈઓ, એ લોકો પણ રાહ જોતા હોય. તો એવી રીતે આવવાનું થયું. અને પછી એની સાથે તો હું શું કરું, બિલ્ડિંગ નવસારી, તો ત્યારે હું 5:30 વાગ્યાનો ઘરેથી નીકળી જાઉં અને ત્યાં આગળ હું ફોર્મ ભરું. મારે વર્ષની અંદર 2 કે 3 વાર કોલેજ જવું પડે ફોર્મ ભરવા માટે, અને બાકીનું ઘરેથી અભ્યાસ કરીને LLBના 3-3 વર્ષ પૂરા કર્યા. જોકે આજે મેં LLBની પ્રેક્ટિસ નથી, હું પછી એકાઉન્ટન્સીના ફિલ્ડમાં ઉતર્યો. બીજી એક વાત એ છે ઇમ્તિયાઝભાઈ, કે આપણા જીવનની અંદર આપણે જ્યારે પહોંચ્યા હોઈએ ત્યારે આપણને ઘણા બધા માણસનો સહકાર મળ્યો હોય, આપણા કુટુંબના માણસ, આપણા માતા પિતા હોય. આપણા આગળ મેં વાત કરી કે આપણા શિક્ષકો, ગુરુ, મને એમના નામ યાદ છે હજી, અને મને એમને મળવાનું ગમે. અને આ સાથે આપણું ગામની મેં વાત કરી, બીજા સમાજના લોકો, તે રીતે મારી પત્ની, મારી વાઈફ ફરીદા સિદ્ધા, એનો મને હંમેશા સહકાર મળ્યો. ખ્યાલ જ્યારે પણ મારે કંઈ જરૂર પડે તો એ કોમ્પ્યુટર જાણે, એ કામ કરે, એને ખબર, અને મારા સ્વભાવથી ખૂબ વાકેફ. સાચી વાત કરું, મારે હું જાહેરની અંદર કહી દઉં છું, આજે હું ગુસ્સે થઈ જાઉં, હું ખૂંજવાઈ જાઉં, મારું કોઈ પણ કામ હોય, પણ મને કોઈ દિવસે એવી રીતે જવાબ, એ છે કે જવાબ આપણને જવાબ બી મળે આપણને સામેથી, એવું તો નથી કે આમ આપણને જવાબ નથી મળતા. એ આપણું એક લગ્ન જીવન છે, એમાં બધું રીતના મને ખૂબ સહકાર મળે. અને એના કારણે હું અહીંયા આવ્યો, તો રાત્રે જે અભ્યાસ કરતો હતો અહીંયા પણ સ્ટડી કરવા માટે ગયો. એ વચ્ચે વાત કહેવાની રહી ગઈ તમને, ઇન્ડિયાની વાત કરી મારા અભ્યાસની, કે અહીંયા મેં એસોસિએશન ઓફ એકાઉન્ટિંગ ટેકનિશિયનનો મેં કોલેજ, રાત્રે હું ગયો જતો હતો, ચાલતો જતો હતો, કાર ત્યારે ડ્રાઇવિંગ નહીં આવે આપણને 5 વર્ષ સુધી. તો ત્યારે પણ મને ખૂબ સહકાર મળ્યો, હજી પછી એમનો તો ખૂબ ખૂબ આભાર. અચ્છા, તો કઈ સાલમાં આપ યુકે આવ્યા યુસુભાઈ? હું પછી 89 ડિસેમ્બરની અંદર હું યુકે આવ્યો. 89 માં? અને જ્યારે પછી તમે યુકે આવ્યા તો
જ્યારે તમારો બાયોડેટા મેં અભ્યાસ કર્યો તો મીડિયામાં તમે ખરેખર બહુ એક્ટિવ છો અને સક્રિય છો, અને મને એથી પણ ખબર છે કે તમે સતત વાંચો છો, વિચારો છો, અભ્યાસ પણ બહુ કરો છો. તો અમારા શ્રોતાઓને, દર્શક મિત્રોને તમારો અભિપ્રાય જાણવાનો પસંદ પડશે કે અખબારો અને સામાયિકોમાં અને ખાસ કરીને મીડિયામાં આપણો સમાજ ઝાઝો રસ લેતો નથી, તો એ વિશે આપનું શું માનવું છે? હવે એનો એ તમારો એક ખૂબ સારો સવાલ છે અને મારો રસનો વિષય પણ છે. હું મીડિયા સાથે સંકળાયેલો છું. મારા પિતાશ્રી, મારા ફાધર, અમારો એક મેગેઝિન નીકળે પોહરા સમાચાર કરીને, તો એમાં એક કોલમ આવે વિવિધ સમાચારો. એટલે નિયમિત રીતે દરેક ગામના સમયમાં કંઈ સમાચારો કંઈ વિશેષ નહીં હોય, ખાલી ગામના જન્મ, શાદી, મરણ એ પ્રકારનું હોય, એ જ મોકલવાના હોય. મારા પિતાશ્રી લખે એટલે એમાં પછી હું કોલેજને જતો પછી મેં લખવાનો, ચાર પાંચ સેન્ટન્સ લખીને પોસ્ટ કરેલું. સુરત નોકરી હતો, હું ત્યાં આપી આવતો ઓફિસની અંદર. તો એ રીતે મારો થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી જ્યારે અહીંયા આવવાનું થયું એટલે અહીંયા થોડી મારી દ્રષ્ટિએ એ છે કે જે રીતે આપણને ભારતમાં જે ઓપોર્ચ્યુનિટી અમુક પ્રકારની નથી મળતી, એ પ્રકારની તકો અહીંયા આપણને મળી શકે છે અને સરળતાથી મળી શકે. તો અહીંયા જે રીતે પછી તો હવે ઇન્ટરનેટ થયું, ટેલિવિઝન થયું, અને આ રીતે જે આ મીડિયા જે છે એનો મેં થોડો અભ્યાસ કરવા માંડ્યો. તો મીડિયાની અંદર શું છે ઇમ્તિયાઝભાઈ, કે આજે આપણે મીડિયાથી ખૂબ દૂર છીએ, અને ખાસ કરીને કદાચ એક આપણે મુસ્લિમ સમાજ તરીકે જો હું વાત કરું અને એશિયન સમાજ તરીકે છો, પણ આજે તમે જોશો તો મીડિયાનું જે આપણો સંપર્ક હોવો જોઈએ મીડિયાની અંદર, કે આપણો જે એની અંદર હિસ્સો હોવો જોઈએ એ ખૂબ ઓછો છે. તમે અભ્યાસ કરજો, હું ઘણી વાર જોઉં છું, એના રિપોર્ટો વાંચું છું, આપણે બીજી ચેનલો જોતા હોઈએ, એના ઉપર ચર્ચાઓ થતી એ સાંભળીએ, અને ખાસ કરીને આપણા જે વડીલો છે અહીંયા, અમારા સાહેબ મિત્રો અદમભાઈ છે, ગુલ સાહેબ છે, મહેક સાહેબ છે, કદમ સાહેબ છે, કે તમારા જેવા એમની સાથે આપણે મળીએ અને ચર્ચા કરીએ, એ અમારા જે અબ્દુલ કરીમભાઈ વગેરે છે, તો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મીડિયાની અંદર તો આપણે કેટલું કરવું. મીડિયા ઇઝ પાવરફુલ ટૂલ્સ. આ તમે આ રેકોર્ડ કરો છો તો હું માનું છું કે આમ કદાચ ખ્યાલ નહીં આવે, પણ વર્ષો પછી એની એક સારી અસર પડશે, અને મીડિયા માટે આપણે રહેવું જોઈએ. પણ એના શું કારણો છે કે આપણો સમાજ મીડિયાથી દૂર ભાગે છે અથવા તો દૂર રહે છે, રસ નથી લેતો? એક કારણ એવું છે કે આપણી અંદર શિક્ષણ જે છે, એ શિક્ષણ જ્યાં સુધી માણસની અંદર, શિક્ષણ તમને સમજ શક્તિ આપે. તમારી અંદર સમજ શક્તિ વધે તો તમે પછી આગળ વિચારી શકો. શિક્ષણનો અર્થ મારે અહીંયા જરા જુદો કરવો છે. શિક્ષણ એટલે કદાચ કોઈ એવું માની લે કે એક માણસ છે તો કોઈ ગ્રેજ્યુએટ થયો હોય એ શિક્ષણ, કોઈ માની લે કે કોઈ એક માણસ તાલીમ થઈ ગયો હોય શિક્ષણ, એ તો છે, એ તમારું નોલેજ ગણાય, એ તમારું નોલેજ ગણાય. શિક્ષણ તો માણસ એક સમજદારી કહેવાય અને તમને એક સારા રસ્તા બતાવે, તમારી વિચાર શક્તિમાં વધારો થાય, તમે બીજા કરતાં થોડુંક જુદું વિચારતા બનો, અને તમે સમાજ, ખાસ કરીને તમે સમાજના સાથે જોડાયેલા છો ઇન્ટરભાઈ, અને સમાજથી દૂર રહીને તમે જો કામ કરવા માંગો તમે કોઈ દિવસે કામ નહીં કરી શકો. આજે તમે છેક ત્યાંથી લેસ્ટર સુધી આવ્યા, સમાજને સાથે લઈને ચાલવા માટે આવ્યા છો, તો સમાજમાં તમે અભ્યાસ કરો તો તમને ખબર પડશે. એક તો શિક્ષણ છે, બીજું કારણ એ છે કે આપણે ત્યાં જે છે તો ખાસ કરીને આપણી જે કલ્ચરલી જે છે આપણું પહેલાંથી જ એની સાથે જોડાણ નથી, વર્ષોથી આપણી સમસ્યા છે, અને ખાસ કરીને આપણા એશિયન સમાજની આપણું જોડાણ જ નથી. અને આપણને જે એન્કરેજ, મેં વાત કરી કે ભાઈ મારા પિતાશ્રી જે વોરા સમાચારમાં અંદર હતા, મારી માતા, મારી મા હતા, મારી માસી હતા, મારી મામી સુંદર ગુજરાતી લખી શકતા હતા, એટલે ભણેલા નહીં હતા, એમની જે કુનેહ અને કાબેલિયત જે હતી એમની પાસે હતી. તો એ અને મારું બી જે મોટેભાગનું મારું જે જીવન જે છે મારા મોસાળમાં, મારા નાનાને ત્યાં જ હું મોટો થયો વધારે, એટલે એ રીતે મારી માતા તરફથી પણ મને સપોર્ટ મળ્યો, અને આ રીતે થોડો રસ થયા. સમાજે સપોર્ટ કરો, આપણા નવયુવાનોને તૈયાર કરવા જોઈએ. શૈક્ષણિક સેમિનાર આપણે જે કરીએ એમાં મીડિયાના સેમિનારો આપણે કરવા જોઈએ, ભલે કોઈ બી તમે અંગ્રેજીમાં કરો. આજે કેટલું મોટું ફીલ પડેલું છે. આ છે યુસુફ સિદ્ધાર્થ સાહેબ, આપણી સાથે એક મુલાકાતમાં પોતાના અંગત અનુભવ, પોતાના અભિપ્રાયો આપણી સાથે વહેંચી રહ્યા છે. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરિયાવાલા છે. જો આપનો કોઈ મંતવ્ય હોય, અભિપ્રાય હોય અથવા તો કોઈ સલાહ સૂચનો અમને આપવા માંગતા હોય તો આપ અમારી વેબસાઇટ www.britishinbus.com યા તો સોશિયલ મીડિયા પર આપ એ અભિપ્રાય મોકલાવી શકો છો. મારી સાથે આજે આપણા મહેમાન છે યુસુફભાઈ સિદ્ધાર્થ, લેસ્ટર યુકે, અને એમની સાથે ખાસ કરીને એમના પોતાના અનુભવો મીડિયાને લગતા આપણે એમની સાથે ચર્ચા કરી રહ્યા છે. તો યુસુફભાઈ, આગલો પ્રશ્ન એ જ છે કે તમે માનવંત અબ્દુલ કરીમ ગીવાલા સાહેબ, જેમ કે તમે કહ્યું, અને બીજા ઘણા બધા મહાનુભવો સાથે સમાજ સેવા અને મીડિયામાં પ્રવૃત્ત છો, તો યુકેમાં ખાસ કરીને આપણા સમાજની મોટી મોટી કઈ કઈ સમસ્યાઓ છે અને એનો ટૂંકમાં તમે ઉકેલ શું આપી શકો છો? જો મારી દ્રષ્ટિએ જે છે, આમ તો આ કામ એનાલિસિસ કરવાનું એ આપણા ખાસ કરીને
જે આપણા વડીલ તમે અબ્દુલ કરીમ વગેરે એ લોકોના પાસે એટલી કાર્યક્ષમતા છે કે એ લોકો કરી શકે. હું તો એક એમને જે જોઉં એવા માણસોને તમે કહો છો કે જે રીતે આપણા પ્રદમ સાહેબ છે કે બીજા લોકો જે છે એમને જોઈને હા એમને એમની પાસેથી આપણે જે કંઈ જોઈએ એ શીખીએ. પણ એ એ મોટા મોટી સમસ્યા તમે જે પૂછો છો મને એ સવાલ છે ને તમારો પોતાની જાત માંથી થોડું બહાર નીકળવું જોઈએ. હું અહીંયા મારા ઘરમાં હોઉં એ વાત બરોબર છે, હું એટલું વિચારતો હું અહીંયા પ્રોટેક્ટેડ છું. યસ આઈ એમ પ્રોટેક્ટેડ. યસ મારે આઉટસાઇડ વર્લ્ડ જે બીજી બહારની દુનિયા છે એની સાથે મારે કનેક્શન કરવું જોઈએ. આપણા લોકો બહારની દુનિયા સાથે ખૂબ ઓછું કનેક્શન કરે અને કેટલીક વખત કદાચ મને પણ એ લાગવું પડશે કે આપણે કદાચ એવી કોઈ વાતો લેવાય કે ભાઈ એક ધાર્મિકતા કોઈ વખત લેવાય. કોઈ કોઈ ધર્મનું કોઈ જગ્યાએ બંધન નથી હોય, એના રસ્તા હોય છે. એ રસ્તાઓ તમે પૂછો એટલે તમને એના રસ્તાઓ ખબર પડે. બીજી સમસ્યા હવે ધીમે ધીમે અહીંયા જે છે તો આ વર્ષો અગાઉ અમે ઇન્ટરનેશનલ વોરા કોન્ફરન્સ કરેલી ત્યારે પણ મેં આશ્યુ રેઝ કરેલો કે અહીંયા આપણા જે નવયુવાનો છે એમને યુનિવર્સિટીની અંદર જે આગળ વધવા માટે તમારે એનો પાયો મજબૂત કરવો પડે તો એ લોકો યુનિવર્સિટીમાં આગળ વધી શકે. અહીંયા આ દેશની હું વાત કરું છું, અહીંયા ખૂબ ઓપોર્ચ્યુનિટી છે અને એ શિક્ષણમાં એ જો સારું શિક્ષણ ઇવન આપણી જે ધાર્મિક સંસ્થાઓ જે છે એનું શિક્ષણ બી અહીંયા સારું મળે છે. અંગ્રેજીની અંદર એ લોકો મદ્રેસાની અંદર પરીક્ષાના પેપરો તૈયાર કરે. હવે આ બધું અહીંયા એક નવી વસ્તુ છે અને નવો માહોલમાં આપણે મોટા થતા હોઈએ એ નવી માહોલ આપણે શીખવો જોઈએ. ત્યાર પછીની એક સમસ્યા જે છે આપણા નવયુવાનોની પણ સમસ્યા છે કે એ લોકો ધીમે ધીમે આપણી ભાષાથી આપણા કલ્ચરથી આપણા વડીલોથી દૂર થાય. વડીલોની પોતાની એક સમસ્યા એક પાછી અલગ છે પાછી કે એમને યુવાનો તરફથી એટલો જોઈએ એટલો સપોર્ટ નથી મળતો કે પ્રોત્સાહન નથી મળતું કે વડીલોને પોતાને કોઈ પૂછો. હમણાં એક અમારે ત્યાં એક છે એક સંસ્થાના દારૂલુમ છે એના જલસામાં જવાનું થયેલું હમણાં બે ત્રણ અઠવાડિયા ઉપર. તો ત્યાં જે મૌલાના સાહેબે એક વાત કરી કે મને ખૂબ ગમી એમના મદ્રેસાની સામે ઓલ્ડ પીપલ હાઉસ છે એટલે એમણે મદ્રેસાના છોકરાઓને એમ કહ્યું કે તમે તે ઓલ્ડ પીપલ હાઉસમાં જાઓ અને એ જે વૃદ્ધ લોકો ત્યાં છે બિચારા એકલા એકલા હોય એમને ખાલી વાત સાંભળો, તમારે કંઈ બોલવું નહીં, કોઈ ધાર્મિક પ્રચાર નહીં કરો, કોઈ તમારે લિટરેચર નહીં લઈ જવાનું અને આમ કરતા. તો એ લોકોને કેટલું ગમે. અહીંયા હવે હેલ્થ આપણે આપણે સરકારને બ્લેમ કરીએ છીએ કે ભાઈ હેલ્થ બગડી ચાલ્યો એ બધું છે પણ આપણી બી થોડી રિસ્પોન્સિબિલિટી તો ખરી ને. બીજી વસ્તુ એ છે કે અહીંયાના જે કાયદા કાનૂન જે છે એ એક સમસ્યા કાયદા કાનૂન પ્રમાણે આપણે ચાલવું જોઈએ. એ કાયદાઓ જે બને એ એના જે ઇસ્યુઝ જે છે ખોટા કાયદાઓ બનતા હશે વધારે પડતું થતું હશે તો આપણે એને કાયદેસર આપણે લડાઈ ચાલુ રાખવી જોઈએ. એની સામે આપણને કંઈ વાંધો નથી. પણ અને બીજી આપણે આપણી જે બહેનો જે છે એ બહેનોને આગળ લાવવી જોઈએ જે કંઈ જે જે રીતે કરી શકતો હોય આપણે એટલે આપણી બહેનોને આગળ લાવે. એટલે જે જે આપણા બાળકો છે બહેનો છે વડીલો છે પછી આપણી શિક્ષણ આપણી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર હજી વધારે પ્રવૃત્તિઓ થવી જોઈએ, વધારે સક્રિય બનવું જોઈએ. તો યુસુફભાઈ આ બહુ ખરેખર પોઝિટિવ અને બહુ એન્કરેજિંગ અને પ્રેરણાવાળી વાતો આપે કરી ખાસ કરીને પૈસા વગર તો કઈ ચાલી નહીં શકે. પણ આમ બી તમને કોઈ પીઠ થાબડે કે ઇમ્તિયાઝભાઈ તમે ખૂબ સારું કામ કરો આટલું તો તમે કોઈ કરી શકો ને. આજે તમને એક મિનિટ બીજી લઈ લઉં ખાલી આવે કે તમને કોઈ આજે આજે એમ કે આજે બધા પાસે ફોન છે મેં એવા માણસો છે કે તમે મોબાઈલ ફોન એમ કે મારી પાસે ફ્રી મિનિટ તો ફ્રી મિનિટનો આવો સારો ઉપયોગ કેમ નહીં કરો તમે. થેન્ક યુ સુભાઈ. અંતમાં ખાસ કરીને અહીંના સમાજને અને અહીંની યુવા પેઢીને એક મીડિયા પર્સન તરીકે એક સમાજ સક્રિય સમાજસેવક તરીકે આપનો શું સંદેશો આપ આપી શકો છો? સંદેશામાં તો આપણી વાત થઈ એની અંદર મારો સંદેશ આવી ગયો પણ મારે એ પહેલાં થોડી વાત કરી કે અમે હું જે કંઈ અમુક પ્રવૃત્તિઓ અમે કરીએ એના વિશે થોડી વાત કરી લઉં કે એક પબ્લિકેશનની અમે પુસ્તકોનું કરીએ છીએ આવાસ પબ્લિકેશન છે અને
એમાં ઘણા બધા જે જૂના સાહિત્યકારો છે, મસ્ત મંગેરા સાહેબ જે છે, અમારા પ્રિન્સિપાલ બી છે, એમના સાથે અમે કરીએ. તો આ બી એક જે જૂના સાહિત્યકારો છે એમના પુસ્તકો અમે અમે પ્રકાશન કર્યું છે. અને બીજી પ્રવૃત્તિઓ આ જે અત્યારે વાત કરીને સાહિત્યની, એ પ્રવૃત્તિઓમાં અને આ લખવા વાંચવાનું પહેલાંથી મને થોડો રસ છે. અને હવે આપણું આ પેપર છે, આપણા જે ગુજરાતના પેપરો છે ત્યાં આગળ ઇન્ડિયામાં, અત્યારે મારે ખાલી વાત કરી ઇન્ડિયાની અંદર જે પેપરો આપણા છે એમાં ખાલી મુસ્લિમ પેપરો ખૂબ ઓછા છે, અને તેમાં નિયમિતપણે મુસ્લિમ સમસ્યાઓને રજૂ કરવાવાળા તો બહુ ખૂબ ઓછા હોય. અહીંયા પણ એ સમસ્યા છે. તો મારો સંદેશો તો એ જ છે કે આપણે સક્રિય બનીએ. આ રમઝાનનો મુબારક મહિનો આવે, અને આમ પણ તમારે જ્યારે પણ હોય આપણે દુઆ બી કરીએ કે અલ્લાહ તઆલા આપણને સદબુદ્ધિ આપે, અને આપણી પાસે જે કંઈ આપણી ક્ષમતા છે, જે કંઈ તમારી શક્તિ છે, એ શક્તિનો તમે સમાજના વિકાસ માટે, સમાજના કામ માટે ઉપયોગ. સમાજ એટલે આપણે કુટુંબી હોઈ શકે, સમાજ એટલે તમારે એવી કંઈક કરવાનું જરૂર નથી કે તમે આખા દુનિયાને તમે સુખી કરી શકો, એ તમારું કામ નથી, એ અલ્લાહ તઆલા કરે. આપણું કામ તો કોઈ એક વ્યક્તિને, એક માણસને બી તમે એક સારો રસ્તો, માર્ગ બદલાવો, અને એના જીવનની અંદર કંઈક પરિવર્તન આવે, એ કંઈક સારા માર્ગે આવે, એ આપણા માટે એક ખૂબ મોટી વાત કહેવાય. આપનો ખૂબ ખૂબ આભાર. બીજાઓના જીવનમાં સારું પરિવર્તન આવે એ રીતના આપણે જીવવું જોઈએ, એ સંદેશો આપણા યુસુફભાઈ સિદ્ધાર્થે આપણને આપ્યો છે. તો બી બસ ટીમ વતી, શ્રોતાઓ વતી, દર્શકો વતી, અને હું પર્સનલી પણ અંગત રીતે યુસુફભાઈ સિદ્ધાર્થનો ખૂબ ખૂબ આભારી છું કે આપણે બી બસ કાર્યક્રમ એક મુલાકાતમાં ભાગ લીધો અને આપનો કિંમતી સમય ફાળ્યો. અને જતા જતા હજુ તમારે કંઈક કેવું છે? મારે ખાલી આ એક શેર છે ઉર્દુનો, મારો મનગમતો ઇરશાદ, એ કે મસ્જિદ કે એહતરામ મે ઘર તો બહુત જલે, મસ્જિદ કે એહતરામ મે ઘર તો બહુત જલે, બહુત જલે. આહા, મસ્જિદ કે એહતરામ મે ઘર તો બહુત જલે, સજદો કા એહતમામ કિસી ને નહીં કિયા. મસ્જિદ કે એહતરામ મે ઘર તો બહુત જલે, સજદો કા એહતરામ કિસી ને નહીં કિયા. એટલે આમાં એક મેસેજ આપણે, સંદેશો આલે છે કે ભાઈ માણસે નમ્રતા રાખવી જોઈએ, નમ્રતા રાખવી જોઈએ. થેન્ક યુ. અને બીજું એ કે દ્વાર ખુલ્લા તમે રાખી શકો તો ઠીક છો, દ્વાર ખુલ્લા તમે રાખી શકો તો ઠીક છે, બંધ દરવાજા વિશે મારે કશું કહેવું નથી, હોય જો દ્રષ્ટિ રજે રજમાં ખુદા દેખાય છે, નામ સરનામા વિશે મારે કશું કહેવું નથી. અને બીજું આ છેલ્લે આ છે કે આ જગતનું શું થશે એની તું પરવા ન કર, એટલે આ જગતનું શું થશે એ જાતની પરવા નથી, હું હતો શું ને થયો શું એટલી પંચાપલી. એક મુલાકાત માં ફરી વખતે આપણે ફરી એક યાદગાર મુલાકાતની સાથે, ફરી એક મહાનુભાવની સાથે આપણે મુલાકાત કરીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ જોવા બદલ આપનો આભાર. આપ જ્યાં પણ રહો ત્યાં આનંદમાં રહો, મસ્તીમાં રહો, પોતાનો ખ્યાલ રાખો, પરંતુ સાથે સાથે પોતાની આસપાસની વ્યક્તિઓને પણ આનંદમાં રાખો અને એમનો પણ ખ્યાલ રાખો, એવી આશા સાથે હું વિરમું છું. આપનો આભાર.